मध्य गुजरात के सबसे बड़े अस्पताल में आज स्वच्छता और सफाई का काम किया गया। इन दिनों कोरोना महामारी चल रही है, तब SSG में बड़ी मात्रा में मरीजों की आवाजाही है, तब COVID-19 हॉस्पिटल समेत तत्काल विभाग से लेकर SSG अस्पताल के हर विभाग में सफाई का काम आज किया गया था। भाजपा के सभी आला नेता समेत OSD डॉक्टर विनोद राव और सुप्रिंटेंडेंट रंजन अय्यर की उपस्थिति में सफाई जुम्बेश किया गया। करीबन 5 ट्रैक्टर, 4 डोजर, 5 JCB के जरिए रोड रास्तों की सफाई की गई। वहीं 200 से ज़्यादा सफाई कर्मियों की ओर से शाम 5 बजे तक पूरे SSG अस्पताल के सार्वजनिक जगहों से कचरे का निकाल कर दिया जाएगा। राज्य कक्षा के मंत्री योगेश पटेल, सांसद रंजन बेन भट्ट, मेयर जिगीसा बेन सेठ समेत कई विधायक भी इस सफाई काम की निगरानी करने पहुंचे थे। आने वाले 17 सितंबर को देश के प्रधानमंत्री नरेंद्र मोदी का जन्मदिन है, तब भाजपा की ओर से कल से सेवा सप्ताह भी शुरू किया जाने वाला है। सुप्रिंटेंडेंट अय्यर जी 2 दिवस पहला मैंने फरियाद करेली के इमरजेंसी वॉर्ड नी सामे सत्यम शिवम सुंदरम द्वारा जे गार्डन बनावामां आव्यो छे त्या एक नागरिक द्वारा त्या एने चा पानी नाश्ता माटे 118 मीटर એટલે લગભગ 150 થી 150 ફૂટ જગ્યા આપેલી, એના બદલે એને 1500 ફૂટનું દબાણ કરેલું। હમણાં તાજેતરમાં જ્યારે સયાજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં આગ લાગી ત્યારે એ સમયે એમ્બ્યુલન્સને વારવા માટે પણ જગ્યા નહોતી રહેતી। આ કમ્પ્લેન સાંભળીને ગઈકાલે સવારે હું આ વિસ્તારમાં મેં એક રાઉન્ડ મારેલો, એની ગંદકી જોયેલી, તરત જ વિનોદ રાવ જોડે 1 કલાકની મીટિંગ કરી અને આવતીકાલે આજે સવારેથી સયાજી હોસ્પિટલમાં જેટલો બી કચરો છે એ સાંજ સુધીને ઉઠાવી લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવી। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો 17 તારીખે 70મો જન્મદિવસ છે। ભારતીય જનતા પાર્ટી તરફથી 14 તારીખથી લઈ 20 તારીખ સુધી અનેક સ્વચ્છતાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 13 તારીખને રવિવાર છે, પરંતુ આજના દિવસે આપણી વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની મોટામાં મોટી સયાજી હોસ્પિટલ એના કેમ્પસમાં વડોદરા કોર્પોરેશન દ્વારા એક સ્વચ્છતા કરવાનું કામ આજે નક્કી કર્યું। 4 ઝોનમાં 4 કર્મચારીઓ અને AMC ચારેય સયાજી હોસ્પિટલના ગેટ પાસે એમના કર્મચારીઓ સાથે સફાઈ કરી રહ્યા છે। જ્યાં JCBથી સફાઈ કરવાની છે એ JCB દ્વારા કરી રહ્યા છે અને જ્યાં માણસો દ્વારા કરવાની છે તો માણસો પણ કરી રહ્યા છે। એ રીતે આજે સ્વચ્છતાનું સયાજી હોસ્પિટલમાં કાર્યક્રમ રાખ્યો છે। SSG હોસ્પિટલ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે અત્યારે કાર્યરત છે। હોસ્પિટલના અંદર સમગ્ર પરિસરને સ્વચ્છ કરવા માટે અહીંના માન્ય ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રી યોગેશભાઈના પણ ભલામણ હતા, એટલે માન્ય મંત્રીશ્રીના સૂચન અને કોર્પોરેશનના ટીમના તૈયારીએ બંનેના કારણે આજના કાર્યક્રમ શક્ય બન્યું છે। હું કોર્પોરેશનના તંત્રને અભિનંદન આપું કે આટલા ટૂંકા સમયમાં સમગ્ર સફાઈ અભિયાનના આયોજન કર્યા છે। લગભગ 200 જેટલા કર્મચારીઓ અને 40 થી 50 જેટલા અન્ય અલગ અલગ વાહનોના મદદથી સમગ્ર પરિસરમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસ થઈ રહ્યું છે। ગઈકાલે અહીંયા અનધિકૃત બાંધકામ જે કેન્ટીનના કોન્ટ્રાક્ટર દ્વારા કર્યા હતા એ પણ તોડી પાડવામાં આવ્યું છે। હવે આવતા સમયમાં આ સમગ્ર પરિસરને તમામ રીતે, એટલે અનધિકૃત બાંધકામ હોય તો દૂર કરવાના રીતે અથવા સ્વચ્છતાના રીતે આ અપ ટુ ડેટ રાખવા માટે સૂચના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને આપી છે।
આજે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરીએ છીએ અને ખાસ તો સયાજી હોસ્પિટલથી સઘન સફાઈ હાથમાં લેવામાં આવી છે. પછી એમાં જંગલ કટિંગ કરવાનું હોય કે કંઈ માટી કૂડો કચરો પડ્યો હોય કે કંઈ ઢગલા થયા હોય એ ઉપાડવાના હોય, નાની મોટી બધી સફાઈ કરીને એકદમ સમથળ રીતે કરીને ક્લીન કરવા માગીએ છીએ. આવતીકાલથી એક સ્વચ્છતા સપ્તાહ, સેવા સપ્તાહ પણ એક શરૂ થાય છે અને આ એના ભાગરૂપે છે એવું તો નથી કહેવા માગતી, પરંતુ SHG હોસ્પિટલ ખાસ આપણે સ્પેસિફિક આજે લઈને અહીં સફાઈ કરીએ છીએ.